પંચાવન હજાર બસો કરોડ રૂપિયા જેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે ભાઈ સૌથી પહેલો ક્વેશ્ચન એ છે કે આમાં લાભ કોને મળશે તો ભાઈ તમે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ બરાબર બીજું છે કે તમે તમારી જે છોકરી હોય એ નવથી બારમા ધોરણની અંદર ભણતી હોવી જોઈએ ભાઈ વિદ્યાર્થીની હોય છે એની હાજરી પૂરી હોવી જોઈએ આમાં સરકારી સ્કૂલમાં ભણતા હોય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હોય દરેક લોકોને આનો લાભ મળશે અને હા પિતાની જે વાર્ષિક આવક હોય છે એ છ લાખથી ઓછી હોવી જરૂરી છે તો તમને આ જે યોજના છે એનો લાભ મળશે હવે વાત કરીએ કે તમારે રજીસ્ટ્રેશન કરવું હોય તો ડોક્યુમેન્ટ કયા કયા જોશે કયા કયા પુરાવા જોશે તો સૌથી પહેલા જોશે આધાર કાર્ડ સ્કૂલનું જે હોય આઈડી એ તમારું આમાં કમ્પલ છે તમે આ ફોર્મ ભરવા માટે એલિજિબલ છો તો ભાઈ આટલા તમારી જો ડોક્યુમેન્ટ હોય તો ચાલો આપણે હવે સ્ક્રીન ઉપર જઈએ અને કઈ રીતે તમે ફોર્મ ભરશો આ બધી વસ્તુ ઓનલાઈન ફોમ થ્રુ જવાની છે એટલે તમને પૂરેપૂરી માહિતી હું તમને સ્ક્રીન થી આપીશ કે ભાઈ હવે તમે કઈ રીતે ફોર્મ આગળ ભરી શકશો આવી ગયા છીએ લેપટોપની સ્ક્રીન ઉપર તમને આ પીડીએફ તો લગભગ મળી ગયો છે જેમાં યોજનાનું નામ છે નમોલક્ષ્મી યોજના લાભાર્થી પાત્રતા બધું જ મેં તમને કીધું એમાં કે તમે ગુજરાત બોર્ડમાં હોય સીબીએસઈ બોર્ડમાં હોય કોઈ કોઈપણ બોર્ડમાં હોય તમે સરકારી સ્કૂલમાં હોય કે પછી પ્રાઇવેટ સ્કૂલમાં હોય આઠનો અભ્યાસ પૂર્ણ કરીને નવમાં પ્રવેશ મેળવેલો હોય અથવા તો રાજ્યની માનનીય ખાનગી શાળામાં આરટીમાં તમે પ્રવેશ મેળવીને એકથી થી આઠનો બેસ્ટ પૂર્યું કરીને નવમા ધોરણમાં આવ્યા હોય તો પણ તમને લાભ મળશે અને અગિયાર અને બારમાં તમને ત્રીસ હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે સહાયમાં તમારે દર જે શૈક્ષણિક વર્ષ હોય છે એમાં દસ મહિના માટે દરેક મહિનામાં સાતસો રૂપિયા એટલે વાર્ષિક તમને સાડા સાત હજાર રૂપિયા એમ કરીને બંને વર્ષના પંદર હજાર રૂપિયા તમને આપવામાં આવશે અને જ્યારે બાકીના પંદર હજાર રૂપિયા જે લગ્યા છે એ બારમાની બોર્ડની પરીક્ષા પાસ થશો ત્યારે તમને મળશે ઓનલાઈન કઈ રીતે ભરવાનું છે એ પણ હું તમને બતાવી દઉં છું તો જો ભાઈ નમોલક્ષ્મીમાં સ્કૂલ લેવલ તમારે એન્ટ્રી કરવાની છે સૌથી પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો આવશે જેવો નાખશો એવું તમને એક પહેલાં પ્રોમ્ટ આપશે જેવો મોબાઈલ નંબર નાખશો ત્યાં તમને ઓટીપી નવો આવશે ઓટીપી તમે વેરીફિકેશન ક્લિક કરીને કન્ફર્મેશન કરશો પછી અહીંયા તમને લેંગ્વેજ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે લેંગ્વેજ સિલેક્ટ કરીને અહીંયા તમારે તમારું નામ લખવાનું પછી કન્ટિન્યુ બતાવ પછી અહીંયા તમારું લોકેશન ઇન્ડિયા ગુજરાત અને તમારું સિટી જે બી શહેર હોય એ શહેર તમારે લખવાનું છે બરાબર એના પછી તમે આગળ જશો એટલે અહીંયા તમને હાઈ લખીને મેસેજ સેન્ડ કરશો એટલે વોટ્સઅપમાં પ્રોમ્પ થશે જેવું હાઈ લખશો એટલે અહીંયા તમને લેંગ્વેજના ઓપ્શન આવશે ગુજરાતી લેંગ્વેજ અથવા તો ઇંગ્લિશ લેંગ્વેજ તમે તમારી લેંગ્વેજ સિલેક્ટ કરો પછી આગળની પ્રક્રિયા માટે નેક્સ્ટ બટન કરશો જેવો નેક્સ્ટ બટન ક્લિક કરજો એટલે તમને શાળાનો અગિયાર અંકનો ડેશ કોડ આપવામાં આવ્યો છે એ એન્ટર કરશો જેવો તમે અગિયાર અંકનો કોડ એન્ટર કરજો એટલે શાળાની વિગતો જેવી કે શાળાનો કોડ શાળાનું નામ તાલુકો અને જિલ્લો જોવા મળશે આ વિગતોની તમારે બંને બધી ખાતરી કરી દેવાની અને બધી ઇન્ફોર્મેશન સાચી હોય તો યશ લખીને તમારે આગળ ક્લિક કરવાનું રહેશે દાખલ કરી શકો છો શાળાનો અગિયાર અંકનો તમે જે કોડ છે એ સેન્ડ કરો છો ત્યારબાદ શાળાની વિગતની ખરાઈ કર્યા બાદ શિક્ષક કોડ આઠ અંકનો દાખલ કરવો શિક્ષકનો એક કોડ આવ્યો હશે એ પણ તમારે દાખલ કરવાનો રહેશે શિક્ષક કોડની વિગતની જો ખરાઈ કર્યા બાદ તમારું બધું વ્યવસ્થિત હોય તો આગળની પ્રક્રિયા તમે શરૂ કરો અને ના હોય તો તમે એમાં ના કરીને તમે એને ફરીથી શિક્ષક કોડ દાખલ કરી શકો છો એના પછી તમે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ્સ કરો અને તમે તમારી સ્ટુડન્ટની જે ડિટેલ પૂરેપૂરી હોય અપડેટ કરો અથવા તો વિદ્યાર્થીનીની વિગતો અપડેટ કરેલી હોય તો એની સ્થિતિ જીકસવા માટે વેરિફિકેશન સ્થિતિ ચપાસો એ પણ લખેલું છે તો ત્યાંથી પણ કરવામાં આવશે અપડેટ સ્ટુડન્ટ ડિટેલ તમે કરો એ જેવી અપડેટ ડિટેલ કરશો એટલે તમને એમ બતાવવામાં આવશે કે તમે કયા ધોરણમાં ભણો છો એની એન્ટ્રી કરવા માગો છો એ કરો નવમાં દસમાં કે અગિયારમાંમાં તમે જે પણ વર્ગમાં દેખાશે તમે તે વર્ગની એન્ટ્રી કરવા માંગો છો તો એ વર્ગ પસંદ કરવાનો જેમ કે તમે અગિયાર નવમાં ધોરણમાં છો એ ગ્રુપમાં છો તો એમાં તમે પસંદ કરજો એના પછી તમારે આ જે ડિકલેરેશન ફોર્મ છે બહાર ધરી ફોર્મ આ ફોર્મ આવશે આ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે બરાબર જે પણ વિદ્યાર્થીની આ સ્કીમનો ભાગ લેવા ના માગતી હોય તેને આ ડિક્લેરેશન ફોર્મ ભરીને અપલોડ જો કોઈપણ વિદ્યાર્થીની આ સ્કીમનો ભાગ લેવા માગતી ના હોય તો તેમણે આ ડિક્લેરેશન ફોર્મ ભરીને અપલોડ કરવાનું રહેશે જો વિદ્યાર્થીની સ્કીમનો લાભ લેવા ના માગતા હોય તો આવા કિસ્સામાં શિક્ષક દ્વારા ડ્રોપઆઉટમાં ના પસંદ કરવાનું રહેશે જો કોઈ શિક્ષક નવ અને નવ એની ડેટા એન્ટ્રીમાં કાર્યરત હોય નથી શાળાના બીજા કોઈ શિક્ષક દ્વારા નવ અને નવ એની ડેટા એન્ટ્રી કરવામાં આવજે તો એ મુજબ તમારો ક્લાસ વ્યવસ્થિત હશે તો જ તમારી આમાં એન્ટ્રી થશે એના પછી તમારે ચેક વેરિફિકેશન ડિટેલ કરીને બધી વેરિફિકેશનની સ્થિતિ ચેક કરવામાં કરવાની રહેશે ધોરણ અને વર્ક પસંદ કર્યા બાદ નમોલક્ષ્મી ફોર્મ ભરવા માટે સ્ટાર્ટ પર ક્લિક કરવી એટલે જેવું તમારી ધોરણ અને વર્ક બધું વ્યવસ્થિત હશે ત્યારે જ તમે અહીંયા તમારું આખું બધી ડિટેલ તમે ભરી શકો છો એના પછી તમે વિદ્યાર્થીનું નામ લખો યુઆઈડી અઢાર અંકનો જે વિદ્યાર્થીનો કોડ આપ્યો હશે એ ધોરણ વર્ગના લેબલમાં અપડેટ થઈ ગયેલો હશે એના સિવાય બાકી બધી ડિટેલ તમારે ફરીથી ભરવાની રહેશે અહીંયા જો પણ વ્યક્તિ ના આપણે નાની તો કોઈ વાત જ નથી આપણે આમાં ફાઇલ આજે ઓપન કર્યું છે તો આપણે અહીંયા ભરવાનું જ છે એટલે તમારે પૂરેપૂરી માહિતી અહીંયા જો ઉપલબ્ધ ના હોય તો તમે ના લખી શકો છો બાકી તમારી બધી ડિટેલ અહીંયા ભરવાની રહેશે એના પછી તમારે અહીંયા લાભાર્થી વિદ્યાર્થીના બેંક ખાતાની વિગત પૂરેપૂરી વ્યવસ્થિત રીતે તમારે ખાતાની ડિટેલ નાખવાની રહેશે આવકના પુરાવામાં માત્ર તમે જો પ્રાથમિક શાળામાં ભરતા હોય તો જ તમારા કુટુંબની જે વાર્ષિક આવક હોય છે એનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે મતલબ કે ગવર્મેન્ટમાં ભરતા હોય તો ભરતા હોય તો કોઈપણ જાતનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે નહીં અહીંયા વિદ્યાર્થીની માતાની જો તમારી વિગત ઉપલબ્ધ હોય તો તમે ઉપલબ્ધ હોય તો ભરો ના હોય તો તમે ના ભરો અને પછી તમે સેવ કરશો તો તમારું જે ડેટા છે એ નમોલક્ષ્મી એપ્લિકેશનમાં સેવ થઈ જશે અને સેવ બટન ક્લિક કરીને ફોર્મ સેવ કરવાનું રહેશે બીજા વિદ્યાર્થીનું ફોર્મ ભરવા માટે અપડેન્ટ સ્ટુડન્ટ ડિટેલ ઉપર ક્લિક કરવાનું રહેશે આવી રીતે ફોર્મ ભરવાના રહેશે આ બધું પ્રોમ્પ થ્રુ થશે બધું ઓનલાઈન જે સુવિધા છે અત્યારે સરકારે કરી દીધી છે તમારું આ રીતે આખો ફોર્મ ભરાશે અને હજુ પણ જો કોઈ માહિતી તમારાથી રહી ગઈ હોય તો ભાઈ નમોલક્ષ્મી ટેકનિકલ જે ફોર્મ ભરવાનું છે એમાં એક નંબર આપ્યો છે ઝીરો સેવન નાઇન ટુ થ્રી નાઇન સેવન થ્રી સિક્સ વન ફાઇવ પર તમે સવારે સાડા દસથી લઈને છ વાગ્યા સુધી ફોન કરી શકો છો અને માહિતી મેળવી શકો છો દેટ ઓલ ફોર ટુડેઝ વિડીયો